મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે. જો તમે હજી પણ ઈ કેવાયસી કરાવેલું નથી તો તમને જે મફત રાશન મળવા પાત્ર છે ઈ બંધ કરી દેવામાં આવશે. મિત્રો, ઈ કેવાયસી કરવાના વિડીયો આપણે ઓલરેડી મૂકેલા છે, તો તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે, એ જોઈ અને તમે જાતે જ ઈ કેવાયસી કરી શકો છો. મિત્રો, ઈ કેવાયસી ની છેલ્લી તારીખ કઈ છે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, તમે જોશો તો અહીં જો તમે મફત રાશન લેવા માંગતા હોય તો 30 જૂન પહેલા તમારે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. અન્યથા મિત્રો, તમને જે મફત રાશન છે એ મળવા પાત્ર નહીં રહે. તો રાશન કાર્ડની અંદર જો તમારું નામ હોય અને તમારે મફત રાશન મેળવવું હોય તો તમારે ફરજિયાત ઈ કેવાયસી છે એ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો રેશન માટે 30 જૂન પહેલા તમારે ફરજિયાત ઈ કેવાયસી છે એ કરવું પડશે, નહીં તો તમને રાશન છે એ નહીં આપવામાં આવે. સંપૂર્ણ પ્રક્રિયા છે એ આપણે હવે આગળ જોશું. નેશનલ ફૂડ સિક્યુરિટી કોર્પોરેશન સાથે સંકળાયેલા તમામ રાશન ડીલરો હવે POS મશીન દ્વારા જ બાયોમેટ્રિક ઈ કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ કરશે. જ્યારે પણ આ લાયક લોકો છે તેઓ સરકાર દ્વારા આપવામાં આવતી આ રાશન સામગ્રીનો લાભ લઈ રહ્યા છે તેમની કેવાયસી નહીં કરે. આ કેવાયસી પ્રક્રિયા સરકાર દ્વારા છેતરપિંડી રોકવા માટે કરવામાં આવી રહી છે. 30 જૂન પછી જેમણે પણ પોતાનું કેવાયસી કરાવ્યું છે તેમણે જે યોજનાનો લાભ છે એ મળશે. આવી સ્થિતિમાં તમારે કેવાયસી પ્રક્રિયા છે એ ઝડપથી કરી અને પૂર્ણ કરી લેવાનું રહેશે, જેથી તમારું રાશન ચાલુ રહે. જો તમે તમારી કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા માંગો છો તો તમારે તમારા આધાર કાર્ડ સાથે તમારા રાશન કાર્ડ ડીલરનો સંપર્ક કરવાનો રહેશે, જ્યાં રાશન ડીલર તમારો આધાર કાર્ડ નંબર ચેક કરશે અને તેને POS મશીનમાં એન્ટર કરશે અને તે પછી તમારે તમારી ફિંગરપ્રિન્ટની મદદથી તમારી કેવાયસી પ્રક્રિયા છે એ પૂર્ણ કરી લેવાની રહેશે. અહીં મિત્રો, તમે ઓનલાઈન જાતે પણ કરી શકશો, જેના વિશે આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે, તમે ડિસ્ક્રિપ્શનમાંથી એ જોઈ લેજો. જે ઉમેદવારોએ છેલ્લા 10 વર્ષમાં ક્યારેય પણ પોતાનું આધાર કાર્ડ અપડેટ કર્યું નથી તેઓનું કેવાયસી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેમની ફિંગરપ્રિન્ટ અથવા તો આંખ સ્કેન તેમનો ઓળખવાનો ઇનકાર કરી શકે છે. એટલે કે મિત્રો, અહીં જો તમે 10 વર્ષથી આ આધાર કાર્ડમાં કોઈ પણ ફેરફાર અથવા તો અપડેટ નથી કરાવેલું તો તમારે પહેલે આધાર કાર્ડ છે એ અપડેટ અવશ્ય કરાવી લેવું. આવી સ્થિતિમાં તમારે તમારું આધાર કાર્ડ છે એ અપડેટ કરાવવાની જરૂર પડી શકે છે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. જો તમારું ઈ કેવાયસી બાકી હોય તો તમે વિડીયો જોઈ અને ઈ કેવાયસી પૂર્ણ કરી શકો છો, જેથી તમને તમારું રાશન છે એ મળતું રહે. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.